અમે અખિલ ટીવી દ્વારા બાળકો યુવાનો મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપ્રયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ. વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મૂલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડીલો લેતા જણાયા છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા વિસ્તારમાં આવેલી શૈક્ષણિક, સામાજિક, વ્યાવસાયિક કે પછી ઔદ્યોગિક સંસ્થાના સહયોગ કે તેમના ઉપક્રમે અમારા આ કાર્યક્રમનું આયોજન થાય. અમે જોયું છે કે ભારતનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનો ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવવા તત્પર છે. તેમને વિષમ અને અતિશય સ્પર્ધાત્મક એવી આ વર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે વાસ્તવિકતા તથા વર્તમાન વહીવટી વ્યવસ્થા તેમજ વ્યાવસાયિક વ્યવહારની સમજ આપવી પણ એટલી જ જરૂરી છે. તેમને પશ્ચિમની કઢંગી અસરથી સુરક્ષિત રાખવા જરૂરી છે, તો સાથે સાથે અપનાવવાલાયક આદતો કેળવવા પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. ભૌતિક સમૃદ્ધિને બદલે પ્રગતિશીલ જીવનનું મહત્વ સમજીને જીવનનું ધ્યેય હાંસલ કરવાની પ્રવૃત્તિ કરવા તરફ વાળવા જરૂરી છે. તમને નથી લાગતું કે આપણી આ સંયુક્ત જવાબદારી અને ફરજ છે? બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા રાષ્ટ્રના નિડર, નિર્ભય અને નમ્ર નાગરિક બનાવવાના આ અભિયાન માર્ગદર્શન એ અંદાજે 2 કલાકનો કાર્યક્રમ છે, જેમાં જરૂરિયાત મુજબ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય ઉપર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસલક્ષી એવો પ્રેરણાદાયી વિડીયો ફિલ્મનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ન નફો ન ખોટ ના ધોરણે અમે સંચાલન કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. માર્ગદર્શન ગુજરાત યાત્રાના પ્રથમ ચરણ દરમિયાન વલસાડથી 22 નવેમ્બર 2009 સવારે નીકળીને 28 ફેબ્રુઆરી સુધીમાં અમે ગુજરાતના અંતરિયાળ અને સરહદી વિસ્તારોનો પ્રવાસ કર્યો, જેમાં ઉમરગામ, વાપી, ઉમરસાડી, ધરમપુર, નાના પોંઢા, નગારિયા, ચીખલી, વાંસદા, ખાટા આંબા, અનાવલ, ઉનાઈ, વ્યારા, બાજીપુરા, કડોદ, માંડવી, રાજપીપળા, નવા વાઘપુરા, વાવડી, નસવાડી, જંખવાવ, નેત્રંગ, બોડેલી, પાવી, જેતપુર, છોટાઉદેપુર, દેવગઢ બારિયા, ગોધરા, લીમખેડા, દાહોદ, છાણી, નવાગામ, લીમડી, રણિયાર, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, પાંડરવાડા, બાકોર, ખડોદી, બોરવાઈ, મોડાસા, ગાંધીનગર, રાંધેજા, પ્રાંતિજ, હિંમતનગર, રાજેન્દ્રનગર, રાયગઢ, શામળાજી, ભિલોડા, ઈડર, વડનગર, મહેસાણા, વિસનગર, કરલી, ખેરાળુ, વડગામ, પાલનપુર, સિદ્ધપુર, કહોડા, ઊંઝા, પાટણથી ચાણસમાં રસ્તે મહેસાણા, વડોદરા, જાડેશ્વર અને નવસારી થઈને વલસાડ પાછા આવ્યા. આ પ્રવાસ દરમિયાનમાં અમે બધું મળીને 4,345 કિલોમીટરનું અંતર કાપ્યું, 180 લિટર પેટ્રોલ વપરાયું, 43 કિલોગ્રામ સીએનજી વપરાયો, અમારી મલ્ટીમીડિયા મોબાઈલ વાનનો રટીન મેન્ટેનન્સ પેટે લગભગ 2100 રૂપિયાનો ખર્ચ કર્યો. અમે કુલ 85 ફિલ્મ શોનું આયોજન કર્યું. અંદાજિત દર્શકોની સંખ્યા 80,000 હતી, જેમાંથી 55,000 જેટલા બાળકો અને વિદ્યાર્થીઓ હતા, 15,000 જેટલા કોલેજના યુવક યુવતીઓ હતા અને 10,000 જેટલા ગ્રામજનો હતા. આ સંવાદ અને પ્રશ્નોત્તરીનો જે વિડીયોકરણ કરવામાં આવ્યું છે એની ફાઇલ સાઇઝ લગભગ 65 જીબીની થાય છે. પ્રવાસ દરમિયાન તૃપ્તિએ જે વિડીયો ઉતારેલા એ 21 જીબીના થયા અને રસપ્રદ વ્યક્તિઓએ અમને આપેલ ઓડિયો વાર્તાલાપ કે જે MP3 ફોર્મેટમાં છે એ 32 MBના થયા. હવે અમે ગુજરાત યાત્રાના દ્વિતીય ચરણ એટલે કે બાકી રહેલું ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રવાસનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં અમે 8 ઓગસ્ટે નીકળીને 30 ઓક્ટોબર સુધી આ પ્રવાસ કરવાનું આયોજન છે. અને આ પ્રવાસ દરમિયાન જે શહેરમાંથી પસાર થવાના છીએ તેના નામ છે ડીસા, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, રાધનપુર, સાંતળપુર, રાપર, ભચાઉ, સામખિયાળી, અંજાર, ભુજ, ખાવડા, નખત્રાણા, લખપત, કોટેશ્વર, નારાયણ સરોવર, નળિયા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, કંડલા, માળિયા થઈને મોરબી. આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય? અમે અમારા પ્રોજેક્ટર સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર, એસેસરીઝ સાથે પેટ્રોલ અને સીએનજી પર ચાલનારી અમારી મલ્ટીમીડિયા મોબાઈલ વાન દ્વારા તમારા વિસ્તારમાં વસતા બાળકો, યુવાનો અને મહિલાઓને આ ફિલ્મોનો લાભ આપવા માટે આવવા માંગીએ છીએ. દર સપ્તાહે 20-25 કિલોમીટરના વિસ્તારમાં આવેલી નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઈને અમે લગભગ 12-16 જેટલા ફિલ્મ શોનું સંચાલન કરી શકવા જેટલી તૈયારી લઈને આવી રહ્યા છીએ.
શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમિયાન પ્રવાસ કરીને અમે અમારી યાત્રા આગળ વધારીશું. જે સંસ્થા અમારા કાર્યક્રમનું આયોજન કરવા માંગતી હોય તેમણે માઇક અને ઇલેક્ટ્રિકલ એક્સ્ટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ કરવાની રહેશે. જો બેઠક વ્યવસ્થા ભારતીય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી 18 ઇંચ ઊંચાઈનું અને પડદાથી 15 ફૂટ દૂર રાખવાનું છે. અને જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી 30 ઇંચ ઊંચાઈનું અને પડદાથી 15 ફૂટ દૂર રાખવાનું છે. અમારા રાત્રિ રોકાણ અને નિવાસ તેમજ ભોજનની વ્યવસ્થા કોઈ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા અમે વિનંતી કરીએ છીએ. કારણ કે હોટલ કે ધર્મશાળામાં રહેવું એના કરતાં કોઈક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું અમને વધારે ગમે છે. અમારી મારુતિ વાન માટે જરૂરિયાત મુજબ આવવા જવાનું બળતણ, તમારી સાથે સાદું રોકાણ, સાત્વિક ભોજન અને આત્મીય મહેમાનગતિ એ જ અમારું મહેનતાણું. તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા જો સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી એવું પેટ્રોલ કે સીએનજી ખરીદવા અથવા તો સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઈ પડશે. અને ખાસ યાદ રહે કે આ પ્રવાસ દરમિયાન અમે ઇન્ટરનેટનો ઉપયોગ સગવડ મળવાને આધારે જ કરી શકવાના છીએ, જેથી જો તમારે આ કાર્યક્રમ દ્વારા અથવા તો આ કાર્યક્રમનું આયોજન તમારા શહેરમાં તમારા પરિચિત શાળા કે કોલેજોના ઉપક્રમે કરાવવામાં રસ હોય તો તમે મને મારા મોબાઈલ ફોન પર જ સંપર્ક કરજો. મારો મોબાઈલ નંબર છે 9427222777, એટલે કે 9427222777.